सहकार अने सेवानो समन्वय। जामनगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक लिमिटेड। गुजरात राज्यनी गरिमा समान दी गुजरात स्टेट कोऑपरेटिव बैंक एटले के जीएससी बैंक सहकारी क्षेत्रे तेनी साथे काम करती जिल्ला बैंको माथी एक जामनगर जिल्ला सहकारी बैंक अने तेनी साथे जोड़ायेली सहकारी मंडळीओनी विकास यात्रा चालू थाय छे। जामनगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक नी मुख्य कचेरी जामनगर खाते आवेली छे अने हाल आ बैंक मुख्य कचेरी सहित 40 शाखाओ धरावे छे, जे जामनगर, देवभूमि द्वारका तथा मोरबी जिल्लाना थ्रोल, चोड़िया, लालपुर, जाम खंभाड़िया, जाम जोधपुर, जाम कल्याणपुर, कालावड़, जामनगर, द्वारका तथा भाणवड़ तालुका साथे अविरत कार्यरत छे। आ जामनगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक 1959 સ્થાપના થયેલી છે અને સ્થાપના થયા પછી ગુજરાત રાજ્યની જીએસસી બેંકના સહકારથી અને એના માર્ગદર્શન મુજબ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને પ્રગતિના સોપાન સર કરવા માટેની અમારી ખાસ નેમ છે। આ જામનગર જિલ્લાના તમામ ખેડૂતોના સવલતો અને સારી સુખાકારી મળે અને સારું કામ કરી શકે એના માટે થઈ અને અમે ખૂબ જ ધિરાણનો વ્યાપ વધાર્યો હતો। અગાઉના ટાઈમમાં જે ધિરાણો હતા એ ધિરાણોમાં એનપીએ હતું, એ એનપીએ પણ અમે ખૂબ જ મહેનત કરીને 0% અમે પહોંચાડ્યું છે। અમારું આ નવું બોર્ડ આવ્યા પછી અને બોર્ડની બધી સૂઝ અને બૂઝના હિસાબે તમામના સહકારથી બેંકના 302 જેવા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના સહકારથી પણ આ બેંકને ખૂબ આગળ વધારીશું। ખાસ કરીને અત્યારના બેન્કિંગમાં જે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જે ટ્રાન્સફરથી રકમ આપવામાં આવે છે અને અમારું નેમ છે કે રાજ્ય અને સરકારની બધી જ યોજનાઓ એમાં પછી ટ્રેક્ટર હોય, ગોડાઉન હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય એની કામગીરી અમે કરવાના છીએ અને એ કામગીરીના માધ્યમથી રાજ્ય અને સરકારની જે યોજનાઓ છે એનો પણ ભરપૂરપણે બધા જ લાભાર્થીઓ ખૂબ જ લાભ મેળવે એ માટેની અમારી પૂરેપૂરી નેમ છે અને એ તમે જોઈ શકશો કે ગામોગામ આના અમારે ખૂબ જ ફળશ્રુતિ મળી રહી છે। તો આગામી દિવસોમાં અમે ખૂબ પ્રગતિ કરશું એવી હું ખાતરી આપું છું। સહકારી ક્ષેત્રે બેંક દ્વારા ધિરાણની સવલતો પૂરી પાડવા સાથે સાથે ગ્રામીણ લોકોની સુખાકારી માટે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વિકાસલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ પર એક નજર કરીએ। જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા વર્ષ 2020ના કૃષિ ધિરાણ ઉપર 379 સેવા સહકારી મંડળીઓના 46,956 સભાસદોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વ્યાજ રિબેટ યોજના પેટે કુલ રૂપિયા 40.70 કરોડ આપવામાં આવેલ છે। આ બેંક સાથે જોડાયેલ સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદોને બેંક તરફથી પાક ધિરાણો ઉપરાંત ખેતી વિષયક ધિરાણો પૂરા પાડવામાં આવે છે। ખેડૂતોને અન્ય ધિરાણો જેવા કે તેમને મકાનો બનાવવા માટે, મોટરસાયકલ લેવા માટે અને શાકભાજી અને દૂધના વાહન માટે પણ ફોર વ્હીલર આપવામાં આવે છે। તે સિવાયના બિનખેતી વિષયક ધિરાણોમાં ખેડૂતોને રોકડ શાક પ્રકારની અને વેપારીઓને પણ રોકડ શાક પ્રકારના ધિરાણો આપવામાં આવે છે। આમ ઉત્તરોત્તર ધિરાણ અને ડિપોઝિટમાં આ બેંક તરફથી દર વર્ષે વધારો થઈ રહેલ છે, જે બેંકના ખાતેદારો અને ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરેલ છે। ડિપોઝિટ અને ધિરાણોમાં વધારો થઈ રહેલ છે, તેમ છતાં પણ અમારે વધારે ફંડની જરૂરિયાત હોય તો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને નાબાર્ડ તરફથી અમને રિફાઇનાન્સ વખતોવખત મળી રહે છે, જેથી અમે આગળ પ્રગતિ કરી શકીએ છીએ। ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તેઓને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું ધિરાણ જોતું હોય તો આ સેવા સહકારી મંડળીઓ મારફત આ બેંક મારફત મળી રહે તે પ્રકારનો અમારો ઉદ્દેશ અને અમારો ધ્યેય છે। ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે જિલ્લાના ગ્રાહકો, ખેડૂત મિત્રો, વેપારી વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગ માટે નાણાકીય માર્ગદર્શક કેમ્પ FLC નું વખતો વખત આયોજન કરેલ છે।
અત્યાર સુધીમાં અંદાજિત 127 કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે અને આ કેમ્પોને ખૂબ જ સફળતા મળેલ છે અને ભવિષ્યમાં આવા કેમ્પોનું બહોળા પ્રમાણમાં આયોજન થાય તેવા પ્રયત્નો ચાલુ જ છે। ખેડૂતોએ ઉત્પાદન કરેલ ખાદ્ય સામગ્રી બગડે નહીં તે માટે રાજ્ય સરકારશ્રીની ગોડાઉન સહાય યોજના તળે જિલ્લા બેંક સાથે જોડાયેલ 25 મંડળીઓને 25 નવા ગોડાઉન બનાવવા રૂપિયા 2.41 કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવેલ અને 1.83 કરોડની સબસિડી મેળવવા મદદરૂપ બનેલ છે। બેંકની તારીખ 31/3/2016ની સ્થિતિએ રૂપિયા 335.81 કરોડની ડિપોઝિટ હતી। તે ઉત્તરોત્તર વધીને તારીખ 31/3/2021 આખરે રૂપિયા 686.70 કરોડની થયેલ છે, જે થાપણદારોની બેંક ઉપરની વિશ્વસનીયતા દર્શાવે છે। જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની શાખાઓમાં લો કોસ્ટ ડિપોઝિટ વર્ષ 2016માં રૂપિયા 177.31 કરોડ હતી, જે વર્ષ 2021ના વર્ષમાં વધીને રૂપિયા 396.52 કરોડ થયેલ છે। બેંકના ગ્રોસ એનપીએની ટકાવારી જે વર્ષ 2016માં 19.39% હતી, જે ઘટીને વર્ષ 2021માં 15.71% થયેલ છે। તેમજ નેટ એનપીએની ટકાવારી જે વર્ષ 2020માં 4.23% હતી, તે ઘટીને વર્ષ 2021માં નીલ થયેલ છે। તે આ બેંકના મોરપીચમાં વધુ એક યશકલગી સમાન છે। 2021-2022ના વર્ષ માટે જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક માટે અંદાજે રૂપિયા 700 કરોડના ધિરાણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે। હું છેલ્લા 28 વર્ષથી હરિયાણા સેવા સહકારીના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળું છું। એના મારા અનુભવના આધારે અમે જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના સભાસદ છીએ। મારા પાસે મંડળીના જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 62,000 રૂપિયાના શેરભંડોળ ધરાવી છીએ અમે। અમારી મંડળી અંદર 10 કરોડ રૂપિયાનું ધિરાણ કરે છે। અમારી મંડળીની અંદર 706 સભ્યો ધિરાણ લેતા છે અને 800 સભાસદો કુલ સભાસદો છે। હરિયાણા મંડળી ડિસ્ટ્રિક્ટ બેંક મારફત ઘણા મોટા ધિરાણો કરે છે। ખેડૂતલક્ષી લાંબા ગાળાના ધિરાણો પણ કરે છે। ટ્રેક્ટરો, કૂવા ગાળવા, માટી ટ્રાન્સફર કરવી, આવા બધા ધિરાણો બેંક મારફત હરિયાણા મંડળી કરે છે। બેંક તરફથી આપવામાં આવતી સવલતો: ખેતી વિષયક ધિરાણો, KCC પાક ધિરાણ, માઇનોર ઇરિગેશન, જમીન વિકાસ, ફાર્મ મિકેનાઇઝેશન, ડેરી ડેવલપમેન્ટ અને પશુપાલન, સ્ટોરેજ ગોડાઉન, ટુ વ્હીલર, ફોર વ્હીલર, દૂધ અને શાકભાજીના વહન માટે ખેડૂતોને બિન ખેતી વિષયક ધિરાણો, ખેડૂતોને હાઉસિંગ લોન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, રોકડ શાક વેપારી માટે CC લોન, સહકારી મંડળીને ખાતર વેચાણ માટે રોકડ શાક, સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ ધિરાણ આપવામાં આવે છે। લોકરની સુવિધા, ટેકનોલોજી, ઓલ બ્રાન્ચ ઇન CBS, NEFT, RTGS, ATM, ઇ-કોમર્સ, PFMS, NACH, ACH। ગામડાની અંદર પૈસાની લેતી દેતી કરવા માટે સરળમાં સરળ જો કોઈ ઉપાય હોય તો એ જામનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક। આમ તો જો કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે ખેડૂતની જ બેંક કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી। બેંકની અંદર જે અધિકારીઓ છે એ એકદમ મળતાવળા સ્વભાવના અને એ પણ અમને ઓળખતા હોય, એટલા માટે અમારે જે કાંઈ કાર્યની જરૂર પડે એ કાર્ય અમારું સરળતાથી ને ઝડપથી થઈ જાય। દી જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા વહીવટી, આર્થિક, સામાજિક, સહકારી, કૃષિ તેમજ તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી અને 40 જિલ્લા સહકારી બેંકની શાખા અને તેની સાથે જોડાયેલી સેવા સહકારી મંડળીઓના સભાસદો, ખેડૂત, ખાતેદારો અને ગ્રામજનો તેમજ શહેરીજનોને શ્રેષ્ઠ સેવાઓ જિલ્લા બેંક દ્વારા પૂરી પાડી સહકારી અને બેન્કિંગ ક્ષેત્રે એક ઉમદા અને શ્રેષ્ઠ ઉદાહરણ બેંકના ચેરમેન શ્રી PS જાડેજા દ્વારા પૂરું પાડવામાં આવેલ છે। જિલ્લા બેંક કૃષિ અને સહકારી ક્ષેત્રે અગ્રેસર બની ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે, ત્યારે કૃષિ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચે અને તેનો ભરપૂર લાભ સેવા સહકારી મંડળીઓ સાથે
સભાસદોને મળે તે માટે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા અભિયાન હાથ ધરવામાં આવેલ છે। ખેડૂતો સમૃદ્ધ થશે તો મંડળી કાર્યક્ષમ થશે અને મંડળી કાર્યક્ષમ થશે તો જિલ્લા બેંક વિકાસ કરશે। ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ એટલે કે જીએસસી બેંક મજબૂત થશે। ગુજરાતના કૃષિ અને સહકારી ક્ષેત્રના ઉત્થાન માટે સહિયારો પુરુષાર્થ કરનાર જીએસસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વિશેષ સહયોગ અને યોગદાન માટે જિલ્લા બેંક તેમજ સહકારી મંડળીઓના સભાસદો જીએસસી બેંકના આભારી રહેશે। વિના સહકાર નહીં ઉદ્ધારના નારાને ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ સાર્થક કરશે અને ગુજરાતમાં સહકારી બેન્કિંગ ક્ષેત્રે જામનગર જિલ્લા બેંક અગ્રેસર રહેશે।